aplauso. હજી આવ્યા કેમ નહીં માટે આપ તપાસ કરો. હા મહારાજા, પંડિતજી આવતા જણાય. જય હો મહારાજ શ્રી અજમલરાય ની જય. પધારો ભૂદેવ પધારો. હા મહારાજ. હા પંડિતજી, અમે જે આપને જે કાર્ય માટે મોકલ્યા હતા તે પૂર્ણ કરીને આવ્યા છો. હા મહારાજ, એ આપણી પુત્રી સગુણાનો શ્રીફળ હું ઝીલાવી અને પરત ફર્યો છું. હા પંડિતજી, કહો તો ખરા કે નારિયેલનો શિકાર આપ ક્યાં કરીને આવ્યા છો? હા મહારાજ, આપ જે મને જતી વખતે વારંવાર કહ્યું હતું કે પંડિત આપ દેશ જજો પરદેશ જજો, ભૂલે ચૂકે કે પિંગળગઢને પાદર ન જતા, છતાં એ શ્રીફળ હું પિંગળગઢના રાજા પઢિયારના પુત્ર પ્રતાપ સાથે જીલવ્યા છું. અરે પંડિતજી,
આપ શું કહી રહ્યા છો? કારણ કે જતા પહેલા પણ આપને કહ્યું હતું, કારણ કે ભટિયાર બહુ અભિમાની છે, અહંકારી છે, માટે આપ બહુ મોટી ભૂલ કરી છે. હા મહારાજ, હું પણ એ સમજુ છું, પણ જે વિધાતા લેખ લખે છે એ લેખમાં કોઈ બેક મારી શકતું નથી મહારાજ. જેવા આપની પુત્રી સગુડાના લેખ અને લેખ જ મને ત્યાં ખેંચી ગયા છે, હવે મારો યા તારો આપના હાથમાં છે. નહીં નહીં પંડિતજી, આપની કહી વાત પણ સત્ય છે, માટે પંડિતજી. જી મહારાજ, આપ માંડવાના મુહૂર્ત જોતો જાઓ. બાપુ, માનવાના મુરત શુભ છે. હા પંડિતજી, તો આપ સાથે સાથે ગણેશ પણ બેસાડતા જો. જેવી આપને આગળ સ્થાપન થઈ ગયું છે. હા પંડિતજી, તો આપ કંકોત્રી પણ લખો. જેવી આપ જેવી આપની આજ્ઞા મહારાજ. મોરા
પંડિતજી આપ ગૌર મહારાજ ને બોલાવી અને લગ્ન ની વિધિ શરૂ કરાવો. અરે તેજપાલ ગૌર મહારાજ, ગૌર મહારાજ પધારો પધારો. ને કા ફેરા તો હું એ ફેરવી શકું, પણ તમે આ અજમલજી ના છો ને ભાઈ, ગોર છો એટલે. એ ભાઈ, એ કાશી નગરી થી આવ્યો છું ભલા બ્રાહ્મણ. આયા ગમે ઈ નાક દાંત દક્ષિણા કરજો. એ મહારાજ ખોટું ન બોલો, કાશી પાછી થી નથી આયા, તમે અહીંયા ના ગોર છો. અહીંયા ના ગોર છો, કાશી તો હું ભણી આવ્યો. ભણ્યા વેલા શ્રી ગણેશાય નમઃ, બ્રહ્માય નમઃ, વિષ્ણુએ નમઃ, શિવજીએ નમઃ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટીશુભમ નિર્વિઘ્નય કુર્મદેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગજીતાય નાગાનનાય સૂચિ જગન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તુ તે. કન્યા પધરાવો સાવધાન, શાંતાકારમ ભુજંગ શયન પદ્મનાભ સુરેશ વિશ્વધાર ગગન સદસ મેઘવર્ણ સુભાગમ લક્ષ્મીકાંત કમળ નયન યોગી વિદ્યા નિગમ્ય વંદે વિષ્ણુ ભવ ભય સર્વલોકિકનાથ. ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રજે સ્વાહા, સ્વસ્તિ ના પૂખાય વિષહવેદા, સ્વસ્તિ નો તારસ અરિષ્ટા દેવે, સ્વસ્તિ નો બૃહસ્પતિએ નમઃ. કેલુ મંગલ વરત તે વર કન્યા સાવધાન, પહેલો તે Yeah.
ત્રીજો ત્રીજો મંગલિયો દોરી ગાયને રાતું વાછડો બ્રહ્મા સાવંત્રી નો સુભાગ્ય વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી નો સુભાગ્ય શિવ પાર્વતી નો સુભાગ્ય સૂર્ય રનાદે નો સુભાગ્ય 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 અખંડ સુભાગ્ય. એ ભાઈ, તેને સતનારાયણ ની કથા કરવી હોય કે હોમ હવન કરવો તો મને તેડાવજો. એને નહીં મને, હવે ફેરા ફેરા દીધાનું વરી લગન દુનિયા કરે ધણી થયો કથા વાંચવાનું. હવે બેન સગુણાના હાથ ગણાનો સમય થઈ રહ્યો છે ત્યારે હાથ ગણું કરવાની તમારી અને મારી બંનેની ફરજ બને છે, સર્વેની ફરજ બને છે. તો જેમ આપણે આપણી પોતાની પુત્રીને વિદાય કરતા હે અને ઉમંગથી હાથ ગણું કરતા હે, એ જ રીતે આજે તો આપણે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામદેવજી બાબાની બેન પરણતી હોય અને એનું હાથ ગણું કરવાનો તમને અને મને લાવો મળ્યો હોય તો આવો લાવો, વારંવાર મળતો નથી ભગવાન. હે માતુશ્રી, માતુશ્રી, તમારો બધાનો સ્નેહ છોડી પ્રેમ છોડી ટીકલગઢ જવું બહુ મુશ્કેલ છે માં, માટે સાંભળો મારા દિલની વાત માતુશ્રી. તો
કરી દે તારા દિયાની વાત કરી દે તારા દિયાની વાત દીકરી કહે રે માતા તોર ચા સાંભળો મારા દિલની વાત માતુ શ્રી આવા સુખ દાડા મારા જોન વિયારે વિયા એ યુગિયા દુખ ના મોટા જોને જાડ યુગિયા દુખ ના મોટા કાય જાડ લઈ બેટા એ મત રાખ દીકરી કહે ને માતુ શ્રી સાંભળો હે માતુ શ્રી માતુ શ્રી સુખ ના દિવસો તો મારા પૂરા થઈ ગયા માં માયરીએ આવીને પગ મારો છોમી રે રહી ગઈ જવતલિયાની કાયા રહી ગઈ મારા વિરલા કેરી જોન કહેને માતા મોરા સાંભળો હે માતુ શ્રી મારો જોતલ નો હોમનાર મારો વાળી જાય વીર નથી વાહ નથી બેઠા નથી હિંમત રાખ બેટા આવી વીર પસલી આવે ને વીરો મન સાંભળે એ નથી મારો ચોખલિયાનો જમનાર નથી મારો આ રાખડીનો બાંધનાર નીકળી ગયે ને માતાજી સાંભળો આવી પુનમાયાવે ને વીરો મુજને સાંભળે નથી મારો રાખણીનો બાંધનાર નથી મારો આ રાખડી નો બાદ નાર બેટા આ મત રાખ બેટા દીકરી કહે ને માતુ શ્રી સાંભળો હે માતુ શ્રી મારો મારી જાય વીર પણ નથી બેટા કે જેને હું રક્ષા ની રાખડી બાંધું માં પંડિતજી બુલારે પડ્યા એ જઈ પોગ્યા પીગલગઢ એ રાજ જઈ પોગ્યા આવા પીગલગઢ દરબાર
આમાં તારો કોઈ દોષ નથી બેટા, આ તો વિધાતાના લેખ છે બેટા, વિધાતાના લેખ માં કોઈ મેખ નથી મારી શકતું. પણ બેટા સાંભળ, દીકરી કહે રે માતા તો રાજા રે, લખાયા પિતા તાએ તારા લેખ, લખાયા પિતા તાએ તારા લે, આવી સાસુ રે નડતી રે મોજ ને મેળલિયા અમારે, એ તારા પિતા વાજિયા કેવાય સગુણા, અભાગણી કેવાય દીકરી કહેને માતા મોરા ને શિખામ બેટા લેતા લે જાજો, રણ લે જો જાજા કાયે રણ દિને દેજો જાજા જોને, માતા આવી પોકણ રે ગઢની રે માતાજી લીલી રે વનરાય, એ જાજા મારા માતાજીના કાય હેત જાજા, આવા પિતાજી ના કાય હે આવા હેત રે છોડીને જાઓ મારે સાસરીએ, હે માતુશ્રી તમારો બધાનો સ્નેહ છોડી ગલગડ જાઉં બહુ મુશ્કેલ છે માં. હા બેટા સાસરે હા બેટા રૂટન છોડી અને આપ સાસરે સીતાઓ બેટા. હે પિતાશ્રી તમે પણ મારા દિલની વાત સાંભળો પિતાજી, જાય ઘર જોડું બીજાય કાપડું આજ, જાય મારા કાપડાની કોર જો નાની ઉમર માજાઉં સાસ રે આજ. નહીં બેટા રૂટન ન કરો બેટા, ઉમર બાજાઉં સાસ રે આજ. નહીં બેટા રૂટન છોડી દે બેટા, માટે સાંભળ બેટા, ભીંજાય ઘર જો આપને તરની કોરમે દાદા બાદી
દીએ વિદાય આપ્યા હોય બેટા એ દાદા દાદીએ વિદાય આપ્યા બેટા રુદન છોડી દે બેટા રુદન છોડી ને સાસરે સુધાવો બેટા આજ ભીંજાય ઘર જોને ભીંજાય કાપડું ભીંજાય તારા આપણે તરની કોલમે કાકા કાકી રુદન છોડો બેટા રુદન ન કરો અજમલ 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 વિદાય દઈ રહ્યા છે કે મારી મસ્કરી વિદાય 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 આ બધું સાંભળી અને મારા કાન ફેરા થઈ ગયા છે વિદાય આપ વિદાય જલ્દી હા બઢિયાલ હું તો મારી પુત્રીને વિદાય આપી રહ્યો છું અને હા આપ જો વિદાયની વાત કરતા હો તો આપ મારી ઘર મહેમાન થઈને આવ્યા છો આપના પુત્ર પરણાવવા આવ્યા છો પહેલા આપ પ્રેમથી ભોજન કરી અને આપ પ્રેમથી વિદાય આપશો માટે આપ ભોજન કરતા જાઓ બઢિયાલ ભોજન અને તારું તને કદાચ ખબર નહી હોય કે આ બઢિયાર વાદ્યાનું ભોજન જમતો નથી માટે સાંભળ મારા દિલની વાત આજ બઢિયાર કહે ને અજમલ સાંભળ રે મારા દિલની વાત મારા દિલની વાત આજ બઢિયાર કહે ને અજમલ સાંભળ રે આજ પઢિયાર કહે ને ખાના પટિયાલ માલ ધોરી
હા ભઠિયાર, મારી પુત્રી પરણાવી અને આપને સોંપી છે, હવે દુઃખ આપો કે સુખ આપો એ આપણા હાથની વાત છે. હા હા અજમલ, જરૂર દુઃખ આપશું, અને જો તને યુદ્ધ કરવું હોય તો આવજે પિંગલગઢ ને પાથર, જઈશું ને હા છો, જાનની તૈયારી કરો. શીલા વીરા તમે તપ કરું
બધા સંભુનો તપ કરી અને એવું વરદાન માગું જેથી આપણું વાંચ્યા મેળું ટળે. માતે સતી હવે આપ મને પ્રેમથી રજા આપો. હા સ્વામી, હવે ઘણી ખુશીથી રજા આપી છે. કાશીપુરી જઈ શિવ શંકરને રીઝવી જેથી આપણી મનોકામના પૂર્ણ થાય. હા સતી, માટે પ્રસાદ જી મહારાજ. એ છોરા હું એ શાંતિથી બેસો ને, નકે પાછળ જતા રહ્યો. રાજ્ય માં મહેરબાની, આપ દાસીને બોલાવો જેવી તમારી આજ્ઞા.
અચાનક રાજ દરબાર ની અંદર બોલાવ્યા, અમારા શા કામ પડ્યા? મહારાજા બોલાવ્યા. જય હો મહારાજ અજમલરાય ની જય હો. પધારો કવિરાજ પધારો. કહો મહારાજ, આજ અમારા જેવા શા કામ પડ્યા કે અમને યાદ કર્યા મહારાજ? હા કવિરાજ, બોલાવવાનું કારણ એ છે કે હું આજે કાશી વિશ્વનાથ ભોલા શંભુનો તપ કરવા માટે જઈ રહ્યો છું. આપ જાણો છો કે હું વાંચ્યો છું એક પુત્ર પ્રાપ્તિ માટે તપ કરવા જઈ રહ્યો છું, માટે આપ જેવા કવિની અમારે આશીર્વાદની જરૂર છે, માટે આપને બોલાવ્યો છે. હા મહારાવ, એ કવિ તો એક રાજની રૈયત સમાન ગણાય, અને કવિ તો આપને શું આશીર્વાદ આપે, છતાંય અમે ભોળાનાથ પાસે એવી પ્રાર્થના કરીએ, એ દીન દયાળુ દેવાથી દેવ આપની મનોકામના પૂર્ણ કરે મહારાજ. હા કવિરાજ, સાથે સાથે આપ જાણો છો કે આપણી આ ભૈરવ ભૂમિની અંદર ભૈરવા નામનો રાક્ષસ વસી રહ્યો છે, એમનો બહુ ત્રાસ છે, માટે એમના સહાર માટે પણ મારે આ તપ કરવા જઈ રહ્યો છું. અને હા કવિરાજ, જતા પહેલા આપે આજે કસુંબા ઘોડાવી. જેવી તમારી આજ્ઞા મહારાજ. આપ પ્રેમથી કસુંબા ઘોડાવો. હા પ્રધાનજી, કસુંબા ઘોડાવો. જેવી તમારી આજ્ઞા. જેવી તમારી આજ્ઞા મહારાજ. પ્રથમ પ્રથમ પ્રીતે પરખી જ અને જામે જામે એવા મળીયા આજ અજમલ સરી ખડા અરે રે પ્રેમે પીધો કસુંબલ રંગ ગણો ગૌરવ
આજે આપણે બહુ મોજ કરાવી દીધી. હા મહારાજ, જે ખાલી ખેલી ભાષામાં આવડ્યું એ આપને સંભળાવી દીધું. હવે આપ ઘણી ખુશીથી કાશી વિશ્વનાથના દર્શને જાઓ અને ભોળોનાથ આપની મનોકામના પૂર્ણ કરે એ જ મારી આશા પ્રભુ. જય હો કવિરાજની. બીજી આ વખતે થાય ને કોઈ આવે ભગત આવે પાંચ કો દસ કો હડી ક્યુ હનુ મૂકે એ હાલ છે. જડ્યું જડ્યું તમે ન દે તો કઈ જરૂર નથી. આ મિક્સ છે, મિક્સ રામદેવી નું, ભોળા શંભુ નું, મહાસાપુરા નું, શીતલામા નું. અહીંયા એક ધોરેશ્વર બેઠા છે. તમે ભગત છો ને? ભગત પૂજારી નથી ને? કે પૂજારી Oh, yeah.
અરે આ સામે કોઈ મંદિર દેખાઈ રહ્યું છે, માથે ચાલ દરવાજે પૂછી જાઉં કોણ છે. અરે ઓ પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, ઓ પૂજારી દેવ, પૂજારી દેવ ઉઠો, મારે પ્રભુના દર્શન કરવા છે. અરે પૂજારી દેવ, મારે પ્રભુના દર્શન કરવા છે, માટે આપ દ્વાર ખોલો. નાઈને નાઈને. હા પૂજારી દેવ, હું હમણાં નાઈ અને આવ્યો છું. કઈ નદી નાયા? હા પૂજારી દેવ, હું હમણાં જે આપની સમક્ષ નદીની અંદર નાઈ અને આવી રહ્યો છું. અમારા ગામમાં કોઈ નદી છે જ નહીં, ખાલી. નહીં નહીં, નદી તો દેખાઈ રહી છે. કઈ જગ્યાએ નદી દેખાય? ના કઈ જગ્યાએ નદી, કઈ જગ્યાએ દેખાય? આ પૂજારી દેવ, આપ વિલંબ ન કરો અને દ્વાર ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. વિલંબ ન કરો, દ્વાર ખોલો, મારે પ્રભુના દર્શન. એટલે હું શું આમના દિવાલ ટપીને આવ્યો છું, ખોલા નથી એટલે કા? હા તો ચાલો આપણે પ્રભુના દર્શન કરીએ. એટલે પાકું? હા પૂજારી દેવ, હું પોકરણગઢ થી આવું છું અને અજમલ રાજા છું, પ્રભુના દર્શન માટે આવ્યો છું. ઓહો હો 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 હો, દયાળુ વેલા તો વાત કરો કે તમે અજમલ રાય ભોળા શંભુના ભગત છો, મારા બાપ. હવે કઈક મશ્કરી કરી નાખી, તમે ક્ષમા કરજો ભાઈ. નહીં નહીં પૂજારી દેવ, આપનો કોઈ દોષ નથી, ચાલો આપણે પ્રભુના દર્શન કરીએ. બાપા આમાં કઈક કેવા આવતા હોય, અમારું લોહી પીવે એટલે આ તમે તમને ઓળખ્યા નહીં ભાઈ. હા ચાલો પૂજારી દેવ, હાલો હાલો. હેલો.